નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર ધોરણ સાતની અંદર પાઠ છઠ્ઠો છે ભીખુ જે સ્વયંદ કથા છે એના લેખક છે ધૂમકેતુ ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી આ પાઠને લગતા જે સ્વાધ્યપોથીના પ્રશ્નો છે આવનારી પરીક્ષાની અંદર પણ ઉપયોગી થશે તો અલગ અલગ પ્રશ્ન જવાબ સહિતના ઘણા બધા આપણે વિડીયોઝ જોતા રહીએ છીએ ન જોયેલા હોય તો ઉપર સ્વાધ્યપોથીનું પ્લે લિસ્ટ છે એમની અંદર બરાબર તમને ઘણા બધા બીજા વિડીયોસ છે જોવા મળશે સાથે વિડિયો સેક્શનમાં પણ તમને ઘણા બધા વિડીયો જોવા મળશે અલગ અલગ વિડીયો માહિતી મળે છે એના દ્વારા તમારું જ્ઞાન પણ વધશે તો વિડીયો ગમે તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો હવે જોઈએ અલગ અલગ પ્રશ્ન જવાબ નાના મોટા જે છે બધા એ પહેલો પ્રશ્ન છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ક્રમ અક્ષર છે આપેલા ખાનાની અંદર લખવાનું છે પેલું છે વીજળીની રોશની સાનાથી ઝાંખી થતી હતી તો ધુમાડાથી ઝાંકી થતી હતી એટલે એ ઓપ્શન આવશે બીજું છે દરવાજા વચ્ચેની સાંકડી કમાનમાં કોણ બેઠું હતું તેમાં કંગાળ સ્ત્રી બેઠી હતી બી ઓપ્શન આવશે બીજું છે એક કંગાળ પર ઇતની રમ કરો આ વાક્ય કોણ બોલે છે એમાં આવશે કંગાળ સ્ત્રી એમાં બી ઓપ્શન આવશે ચોથું છે મૃત્યુના મુખમાંથી છોકરાને કોણ બચાવી લીધો કોણે બચાવી લીધો તો એના જવાબમાં આવશે સોફરે બચાવી લીધો તો સી ઓપ્શન આવશે પાંચમું છે સોફરે ઠપકાભરી નજર કોના તરફ નાખી હતી તો એને જવાબ આવશે છોકરાની મા તરફ નાખી હતી બી ઓપ્શન આવશે છઠ્ઠું છે મીઠાઈની દુકાનોમાં દુકાનદારે રોશની શા માટે કરી હતી તો એને જવાબમાં આવશે તહેવારને કારણે કરી હતી એ ઓપ્શન જવાબમાં આવશે સાતમું છે ભિખારી છ પૈસાનો શું જોખાવતો હતો એને જવાબમાં આવશે દાળિયા જોખાવતો હતો એ ઓપ્શન જવાબમાં આવશે આઠમું છે ભીખુપાટની ઘટના કયા શહેરની છે એ છે અમદાવાદ શહેરની એટલે બી ઓપ્શન જવાબમાં આવશે પ્રશ્ન નંબર બે છે નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખવાના છે પહેલું છે એમાં લેખક અકસ્માતથી બચવા ક્યાં ચાલતા હતા અને જવાબ થશે લેખક અકસ્માતથી બચવા ફૂટપાથ પર ચાલતા હતા બીજું બીજું છે એમાં લેખકે શા માટે પોતાનું ડોકું અવાજ તરફ ફેરવ્યું જવાબ થશે એક કંગાળ પર ઇતની રહમ કરો એ શબ્દો બીજી વાર સાંભળતા લેખકે પોતાનું ડોકું અવાજ તરફ ફેરવ્યું ત્રીજો પ્રશ્ન છે છોકરાની મા તરફ સોફરે શા માટે ઠપકાભરી નજર નાખી અને જવાબ થશે છોકરાનું ધ્યાન ન રાખવા બદલ છોકરાની મા તરફ સોફરે ઠપકાભરી નજર નાખી ચોથું છે કયા વિચાર સાથે લેખકનો હાર ખિસ્સામાંથી બહાર આવ્યો જવાબ થશે સાધારણ માણસોના તદ્દન સામાન્ય વિલાસમાંથી પણ ઘણા જણ પોષી શકાય તેમ છે એ વિચારે લેખકનો હાથ ખિસ્સામાંથી બહાર આવ્યો પાંચમું છે લેખકની દ્રષ્ટિ કયા કયા પદાર્થો પર ફરી વળી અને જવાબ થશે લેખકની દ્રષ્ટિ ફૂલોની છાબડીઓ નાળિયેર સાબુ સાબુ ગોળ વગેરે પદાર્થો પર ફરી વળી છઠ્ઠું છે લેખક સ્ત્રીને ત્રણ પૈસા આપીને શા માટે દૂર જતા રહ્યા જવાબ થશે લેખક સ્ત્રીને ત્રણ પૈસા આપતા છોકરું છોકરું પૈસાના ખડખડાટથી જાગી ગયું અને રખેને તે લેખકને હેરાન કરે એ ભયે લેખક દૂર જતા રહ્યા સાતમો પ્રશ્ન છે ધૂળમાં ચિથરું પાથરી ભિખારી છોકરો શું કરતો હતો જવાબ થશે ધૂળમાં ચિત્ર પાથરી છોકરો એમાં દાળિયા બાંધી રહ્યો હતો આઠમું છે છોકરા એના એટલે કે ભિખારી ભાઈને શા માટે વળગી પડ્યા એનો જવાબ થશે છોકરા ભૂખ્યા હતાને ભાઈ એટલે કે ભિખારી કંઈ લાવ્યું હશે એમ ધારીને તેને વળગી પડ્યા નવમું છે લેખકે રૂપિયામાંથી ક્યાં કેટલો ખર્ચ કર્યો એનો જવાબ થશે લેખકે રૂપિયામાંથી નવ આના સિનેમામાં અને સવા છ આના હોટેલમાં ખર્ચ કર્યા પ્રશ્ન નંબર ત્રણ છે નીચેના પ્રશ્નના ઉત્તરે ત્રણ ચાર વાક્યમાં લખવાના છે જેમાં પહેલું છે લેખકથી શા માટે રાડ ફાટી ગઈ જવાબ થશે લેખકે સરિયામ રસ્તે એક છોકરાને રસ્તો ઓળંગતો જોયો એ વખતે એક ધસમસથી મોટર ત્યાં આવી છોકરાને મોટરના મોમાં મૃત્યુના મુખમાં જતો જોઈ લેખકની રાડ ફાટી ગઈ બીજું છે લેખક ચાલતા ચાલતા ક્યાં અટકી ગયા ત્યાં તેમણે શું જોયું જવાબ થશે સાંજનો સમય હતો વાહનો અને માણસોની ભીડથી બજાર ભરચક હતું અકસ્માતથી બચવા લેખક ફૂટપાથ પર ચાલતા હતા તે સમયે દર્દથી બોલાયેલા શબ્દો સાંભળ્યા એક કંગાળ પર રીતની રમ કરો લેખક ચાલતા ચાલતા ત્રણ દરવાજા પાસે અટકી ગયા ત્યાં તેમણે દરવાજા વચ્ચેની પછી અહીંયા જવાબ છે દરવાજા વચ્ચેની સાંકડી કમાનમાં એક અત્યંત કંગાળ સ્ત્રીને ત્રણ ચાર બાળકો સાથે જોઈ હતી બરાબર ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે લેખક કોની વર્તણૂક બારીકાઈથી જોઈ રહ્યા હતા શા માટે જવાબ થશે લેખકે એક દસ બાર વર્ષની અત્યંત કંગાળ છોકરાને બારીકાઈથી જોઈ રહ્યા હતા આ છોકરો મીઠાઈની દુકાન આગળના એક ખૂણામાં ઊભો હતો તે અત્યંત તૃષ્ણાથી અનિમેષ દ્રષ્ટિએ મીઠાઈના થાળ તરફ ખાસ કરીને જલેબીના ચકચકિત ગુચડાઓ તરફ જોઈ રહ્યો હતો લેખક તેની વર્તણૂક જોવા માટે છેકરા છોકરાની પડખે પણ જરા દૂર અંધારામાં જઈને ઊભા રહ્યા ચોથો પ્રશ્ન છે ભીખુ દાળિયા ખાતા શા માટે અટકી ગયો અને જવાબ થશે ભીખુએ છ પૈસાના દાળિયા ચોખાવ્યા પછી તે ધૂળમાં નીચે ચિત્રુ પાતરી તેમાં દાળિયા બાંધવા લાગ્યો તેણે તેમાંથી એક મુઠ્ઠી ભરી દાળિયા લીધા તે દાળીયા મોંમાં મૂકવા જતો હતો ત્યાં તેના ભૂખિયા ભાંડુઓ યાદ આવ્યા તેથી તે દાળીયા ખાતો અટકી ગયો પાંચમો પ્રશ્ન છે ભીખુ એની મા પાસે શા માટે ખોટું બોલ્યો અને જવાબ થશે ભીખુએ જલેબી ખાધી ન હતી કે દાળિયા પણ ખાધા ન હતા તેના દિલમાં તેના કુટુંબ માટે લાગણી હતી તેની ભૂખી મા અને ભૂખ્યા ભાંડુઓ દાળિયા ખાઈ શકે તે માટે તેની મા પાસે જૂઠ્ઠું બોલ્યો કે પોતે ધરાઈને ખાધું છે છઠ્ઠો પ્રશ્ન છે લેખકને કોને ટેકો આપવાનું મન થયું અને શા માટે તો જવાબ લખી શકે કે લેખકને પહેલાં ભિખારી છોકરાને ટેકો આપવાનું મન થયું આમ તો બધાને ભિખારી ગણીને આપણે તેમને ટેકો કરવાનો ઉપદેશ આપતા હોઈએ છીએ પણ આ છોકરો પોતાના ભાંડુ માટે જલેબી જતી કરી દાળિયા ન ખાધા ને ખોટું બોલ્યો તેથી તેને મદદ કરવાનો લેખકને મન થયું પ્રશ્ન નંબર ચાર છે નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો પેલું છે ખાવાનું તો ભાઈ લાવે ત્યારે આ વાક્ય છે એ છોકરાની મા બોલે છે બીજું છે એક શેઠીએ મને જલેબી ખવડાવી આ વાક્ય ભીખું બોલે છે ત્રીજું છે મા કંઈ ખાવાનું છે આ વાક્ય ઊંઘમાંથી જાગેલું ભીખરણનું છોકરું બોલે છે ચોથું છે એ આંખ પણ નથી કે શું આ વાક્ય પારસી બાનુંનો પટાવાળો બોલે છે પ્રશ્ન નંબર પાંચ છે નીચેના શબ્દોની જોડણી સુધારવાની છે માં વીજળી છે એ તમે વી જમણી બાજુ બરાબર દીર્ઘય કરવાનો છે રસવાઈ નથી કરવાનો વીજળી સાયકલ છે એમાં એ કરવાનો સાયકલ દ્રષ્ટિ છે એમાં દ્ર આવી રીતે કરવાનો દ્રષ્ટિ અદ્ધર છે એમાં આવી રીતે અદ્ધર ઉદ્યોગ છે માં ધીઓ કરવાનું ઉદ્યોગ મુસાફરી છે માં રસવાળું મું છે એ મુસાફરી તૃષ્ણા છે માં નીચે વાળવાનો તૃષ્ણા મૃત્યુ છે માં ઈ ઉપર મીંડું નહીં આવે મૃત્યુ પ્રશ્ન નંબર છ છે નીચેના શબ્દોના બે બે સમાનાથી શબ્દો લખવાના છે સ્તંભનું થાય થાંભલો કે ટેકો ઘેલસાનું થાય ગાંડપણ કે ધૂન ઠઠનું થાય ભીડ કે ગીરદી વદનનું થાય મુખ કે મોં કૃષ્ણનું થાય દયા કે કૃપા રહેમનું થાય ઈચ્છા કે કામના જુલમનો થાય અત્યાચાર કે અન્યાય સાજુનો થાય તંદુરસ્ત કે નિરોગી પ્રશ્ન નંબર સાત છે નીચેના શબ્દોના વિરુદ્ધ શબ્દો લખવાના છે જન્મનો થાય મૃત્યુ અશક્તનું થાય સશક્ત સાંકળીનું થાય પહોળી સુગંધનું થાય દુર્ગંધ સ્પષ્ટનું થાય અસ્પષ્ટ અંગાળનું થાય તવંગર હાસ્યનું થાય રુદન આશાનું થાય નિરાશા પ્રશ્ન નંબર આઠ છે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપીને વાક્ય પ્રયોગ લખવાનો છે જેમાં પહેલું છે ભોઠા પડવું એટલે ઝંખવાણા પડવું તો એનું વાક્ય લખી શકીએ કે ચોર ચોરી કરતાં પકડાયો તેથી ભોટો પડી ગયો બીજું છે હાથે ચડવું મતલબ પ્રાપ્ત થવું કે મળવું વાક્ય લખી શકીએ કે કચરો વાળતા નિમિષાને ખોવાઈ ગયેલી વીટી હાથે ચડી ત્રીજું છે દ્રષ્ટિ ખેંચાવી એટલે ધ્યાનમાં આવવું એનું વાક્ય લખી શકીએ કે રાધા રાધેશ્યામ સભામાં એવી રીતે બેઠો કે બધાની દ્રષ્ટિ ખેંચાય ચોથું છે દ્રષ્ટિ ચોટી રહેવી એટલે કે એક તરફ જ સતત જોયા કરવું એનું વાક્ય લખી શકે કે વીજળીના થાંભલા પર ચઢેલા માણસ પર સૌની દ્રષ્ટિ ચોટી રહી હતી પાંચમું છે મોં પાણી પાણી થવું મતલબ ખાવાની તીવ્ર ઈચ્છા થવી અને વાક્ય લખી શકીએ કે જલબી જોઈને મોહનનું મોં પાણી પાણી થઈ ગયું નમું છે નીચેના દરેક શબ્દો મૂળ માટેનો એક એક શબ્દ લખવાનો છે પહેલું છે રસ્તાની બાજુ પર પગે ચાલનારો ચાલનારાઓ માટેનો રસ્તો એને કહેવાય ફૂટપાથ એવું છે મટકું પણ માર્યા વિના એને કહેવાય અનિમેશ ત્રીજું છે પ્રયત્ન કર્યા વિના એને કહેવાય અનાયાસ પ્રશ્ન નંબર દસ છે કોશમાંથી યોગ્ય સંયોજક પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે પહેલું છે પાછા ફરીને જોયું ખાલી જગ્યા હું ત્રણ દરવાજા પાસે ઊભો હતો પાછા ફરીને જોયું તો ત્રણ દરવાજા પાસે ઉભો હતો બીજું છે કાંઈક તહેવાર હતો ખાલી રોશની કરી હતી ખાલી જગ્યા મારા તરફથી કશો જવાબ ન મળતા તે દુકાનદાર તરફ વળ્યો પણ મારા તરફથી કશો જવાબ ન મળતા તે દુકાનદાર દુકાન તરફ વળ્યો ચોથો છે મોટર ગાડી સાયકલ ખાલી જગ્યા માણસોના ઠઠારાથી તો અને માણસોના ઠઠારાથી બજાર ભરચક હતું પ્રશ્ન નંબર અગિયાર છે નીચેના વાક્યમાંથી માંથી સંજ્ઞા શોધીને તેનો પ્રકાર લખવાનો છે પેલું છે મેં ડોકું જરાક ખેંચ્યું તો એનું થશે સંજ્ઞા ડોકી ડોકું છે કેવી સંજ્ઞા છે જાતિવાચક સંજ્ઞા છે બીજું છે ત્યાં એક સ્ત્રી બેઠી હતી તો સ્ત્રી કેવી સંજ્ઞા છે જાતિવાચક સંજ્ઞા છે ત્રીજું છે એની દ્રષ્ટિ ત્યાં ચોટી રહી હતી દ્રષ્ટિ કેવી સંજ્ઞા છે ભાવવાચક સંજ્ઞા છે ચોથું છે તે શાંતિથી બોલ્યો શાંતિ કેવી સંજ્ઞા છે તો કે ભાવવાચક સંજ્ઞા છે પ્રશ્ન નંબર બાર છે નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણો શોધીને લખવાના છે પહેલું છે બજાર ભરચક હતું તો ભરચક છે એ ક્રિયા વિશેષણ છે બીજું છે માં હાફથી હાંફતી દોડતી હતી તો હાંફથી હાંફતી છે એ ક્રિયા વિશેષણ છે ત્રીજું છે હું પાછો હઠ્યો તો પાછો છે એ ક્રિયા વિશેષણ છે ચોથું છે મોટર આગળ ચાલતી હતી તો આગળ છે એ ક્રિયા વિશેષણ છે પ્રશ્ન નંબર તેર છે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને લખવાના છે પેલું છે એક નાનું બચ્ચું દયામણું મોં રાખીને જોયા કરતું હતું તો એક નાનું ને દયામણું એ બધા વિશેષણ છે બીજું છે એક અત્યંત કંગાળ સ્ત્રી ત્યાં બેઠી હતી તો એક અત્યંત અને કંગાળ એ બધા વિશેષણ છે પ્રશ્ન નંબર ચૌદ છે નીચેના શબ્દોના શબ્દકોષના ક્રમમાં ગોઠવવાના છે તો પહેલાં આવશે જરાક પછી જલેબી પછી જાત જીવન દોરી જુલમ ચોખાવું પછી બીજો પ્રશ્ન આવી રીતના આપેલા છે અલગ અલગ તમને પ્રવૃત્તિને લગતા બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ હતા સ્વાધ્યાયપુતિને લગતા અલગ અલગ પ્રશ્નોના જવાબ જે આવનારી પરીક્ષા માટે પણ તમને ઉપયોગી થશે તો જે વિદ્યાર્થીઓએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી પહેલાં સબસ્ક્રાઈબ કરીને બે લાયકન દબાવી દેજો સાથે નવા નવા વિડીયોઝ છે આ ચેનલ પર મૂકાતા રહે છે એ પણ તમે જોતા રહેજો વિડીયો ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને સ્વાદ્યાપોથીના પ્રશ્નો એમને પણ ઉપયોગી થાય આવનારી પરીક્ષા માટે પણ ઉપયોગી થાય જોતા રહેજો અલગ અલગ વિડીયો જેથી તમારું જ્ઞાન પણ વધતું રહેશે કાળજી રાખજો થેન્ક યુ વેરી મચ ટેક કેર